नमस्कार विद्यार्थी मित्रों, प्रेरणा विद्यालय में आपनु हार्दिक स्वागत छे। आजनो आपनो विषय छे गुजराती धोरण 4, एमां काव्य बीजू ठंडी, जेमां आपणे आगळ शीखीशुं। काव्य 2 ठंडी, एमना कविनुं नाम छे कृष्ण दवे। आ काव्य कोणे लखेलुं छे? कृष्ण दवे। काव्य जेणे लख्युं होय एने आपणे शुं कहीशुं? कवि। अने पाठ लखे तेने शुं कहेवाय? लेखक। आ काव्य 2 ठंडी छे, एमनुं चित्र छे। जुओ, तमने अहींया सरस मजानुं टमेटानुं चित्र आपेलुं छे अने अहींया फ्रीजनुं चित्र आपेलुं छे। फ्रीजनी अंदर तमने शाकभाजी, पाणीनी बोटलो जे काई मूकेलुं छे ए दर्शाववामां आवेलुं छे। अहींया जे बारी छे एमांथी तमने अहींया जे सूरज छे ए देखाय छे। पछी काव्यनी अंदर तमारे शीखवानुं आवशे। आपणे काव्य शीखीए। काव्यनी प्रथम पंक्ति छे, कहे टमेटू मने फ्रीजमां बहु लागे छे ठंडी। जुओ, काव्य पंक्तिनी अंदर अहींया अल्पविराम, बीजी पंक्तिनी अंदर अहींया पूर्णविराम, अल्पविराम, पूर्णविराम, अहींया वच्चे प्रश्नचिह्न, अहींया अल्पविराम, जे कंई आपेलुं छे ए आपणे खास ध्यान राखीने जोवानुं छे। पछी आपणे ज्यारे काव्य पंक्ति पूर्ण करवानी आवशे त्यारे आपणे आ जे काव्य पंक्ति आमां आपेली छे पुस्तकमां ए ज रीते पूर्ण करवानी आवशे। काव्य शीखीए। कहे टमेटू मने फ्रीजमां बहु लागे छे ठंडी। टमेटू कहे छे के भाई मने फ्रीजनी अंदर खूब ज ठंडी लागे छे। तो फ्रीजनी अंदर हवामान तापमान केवुं होय? तो के ठंडु। एटले टमेटू एम कहे छे के भाई मने फ्रीजनी अंदर ठंडी लागे छे। दूधी मासी, दूधी मासी, जट पहેરાવો બંડી। જટ એટલે કે ઝડપથી। દૂધી માસી, દૂધી માસી, મને ઝડપથી બંડી પહેરાવો। શું પહેરવાનું કહે છે? ટમેટું દૂધી માસીને બંડી પહેરાવવાનું કહે છે। આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો। શું કહે છે? કે ભાઈ આ ફ્રીજ કરતા અમે તો જે ડાળ ઉપર અડકો દડકો રમતા હતા એ અમને ખૂબ ગમતું હતું। શેના કરતા? કે ભાઈ ફ્રીજની અંદર અમને જે ખૂબ ઠંડી લાગે છે એના કરતા અમને જે આ ડાળ ઉપર અડકો દડકો જે રમત છે એ રમવાની ખૂબ ગમતી હતી। મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો। શું કહે છે? મીઠો મીઠો મને જ લાગતો ક્યારનો? સવારનો તડકો। સવારમાં જે વહેલા સૂર્યના કિરણો આવે એ પણ આપણને ખૂબ સરસ લાગે છે। આપણા શરીરને તડકો ન લાગે એવા એ જે સવારના કિરણો હોય છે, ક્યારે? તો કે સવારે જે સૂર્ય ઉગે છે એ શરૂઆતનો થોડોક સમય હોય ત્યારનો। મીઠો મીઠો જે ટમેટાને સવારનો તડકો લાગે છે એ ખૂબ ગમે છે। ટમેટું છે એ ડાળ પર અડકો દડકો રમતો હતો ત્યારે પણ એને જે સવારનો તડકો છે એ ખૂબ ગમતો હતો। અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ। કેવી ફ્રીજ છે? ક્યાં? ફ્રીજની અંદર શું એને દેખાય છે? બરફના ગામ। જે આ ફ્રીજની અંદર ઉપર બરફનું જે ખાનું હોય એની અંદર શું હોય? તો કે બરફ। એટલે ટમેટું ફ્રીજનું એવું વર્ણન કરે છે કે ભાઈ અહીંયા તો એકદમ ઠંડી ઠંડી અને બરફના ગામ હોય એવું અમને લાગે છે। કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી ઉફનું નામ? કે ભાઈ આ ફ્રીજ કોણે બનાવ્યું છે એની અંદર ઉફ ઉફ કહેતા ગરમાળો, ગરમાળાનું નામ, ગરમીનું જરી કે નામ જ નથી। ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી। જે આ ટમેટું છે એ આ બધી જ વસ્તુ વિચારતું હતું, ત્યાં દરવાજો ફ્રીજનો ખુલે છે શું લેવા માટે? તો કે ઘારી લેવા માટે ખુલે છે। મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી। જ્યાં મૂળાભાઈ છે એણે ટમેટાને ટપાક દઈને શું મારે છે? ટપલી મારે છે। દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર। ટમેટું દળદળ કરતું ફ્રીજની બહાર નીકળી જાય છે। બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર। જ્યાં ટમેટું
फ्रीज माथी दड़दड़ करतु बाहर निकले छे अने जे बारी ने तमने आगल चित्रमां बतावी थी एमांथी एने सूरज जोयो अने ने खुशीनो कोई पार आनंद आनंद थई जाय छे। त्यां नाना बे किरणो आव्या पार करीने सड़को सड़को कहता रस्तो नाना नाना किरणो छे ए रस्तो पसार करीने आवे छे। कहे टमेटा राजा पहेरो मीठो मीठो तड़को टमेटा ने शुं कही रहे छे के भाई कहे टमेटा राजा तमे मीठो मीठो तड़को पहेरो। विद्यार्थी मित्रों तमे आजे ठंडी काव्य छे ए थोड़ू गाईने करशो तो तमने जे आ काव्यना शब्द छे ए सरस रीते याद रही जशे। आपणे गाईए कहे टमेटो मने फ्रीजमां बहु लागे छे ठंडी दूधी मासी जट पहेरावो बंडी आना करता हता डाळ पर रमता अड़को दड़को मीठो मीठो मने ज लागतो ए सवारनो तड़को અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી ઉફનું નામ ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો। જો બાળકો અહીંયા જે આ કાવ્ય પંક્તિ છે એના પેલી અને બીજી બંને લીટીના ઠંડી અને બંડી આગળ છે દડકો અને તડકો અહીંયા ગામ અને નામ છેલ્લા છેલ્લા અક્ષર છે એ તમને એક જ સરખા દેખાય છે ઘારી અને મારી અહીંયા બહાર અને પાર અહીંયા સડકો અને તડકો તમને એવી સરખી શબ્દની જોડ બનાવવાની કે તો તમે આ રીતે લખી શકો છો। પાઠ બે ઠંડી લે કાવ્યના કવિનું નામ છે કૃષ્ણ દવે આપણે એમની સ્વાપોથી પૂરીશું। પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। પહેલું છે टमेटु क्या छे अ कबाट मा ब शोकेस मा के क फ्रीज मा आपणे काव्यनी अंदर जोयु तु क्या हतु तो के फ्रीज मा। बीजू छे टमेटा ने बहु शुं लागे छे अ गरमी ब ठंडी के क शरम तो के टमेटा ने फ्रीज मा खूब ज ठंडी लागे छे एटले जवाब मा आवशे ब। त्रण नंबर टमेटु बंडी पहेरावानुं कोने कहे छे અ દૂધી માસીને બ કોબીને કે ક મેથીને જવાબની અંદર છે અ દૂધી માસીને। ટમેટું કોને કહે છે બંડી પહેરાવવા દૂધી માસીને। ચાર ટમેટું ડાળ પર શું રમતું હતું અ સંતા કુકડી બ આંબલી પીપળી કે ક અડકો દડકો જવાબની અંદર શું આવે છે ક અડકો દડકો જે રમત છે એ ટમેટું ડાળ પર રમતું હતું। પાંચ નંબર છે ટમેટાને કોણ મીઠો લાગે છે અ સવારનો તડકો બ આગનો ભડકો કે બ ક કર બરફનો ગોળો તો કે ભાઈ ટમેટાને મીઠો કોણ લાગે છે અ સવારનો તડકો। છ નંબર છે ફ્રીજમાં શું નથી હોતું અ ઠંડક બ ઊંફ કે ક બરફ તો કે ભાઈ બ શું આવે ઊંફ ફ્રીજમાં ઊંફ હોતી નથી। સાત નંબર ફ્રીજનો દરવાજો શું લેવા માટે ખુલ્યો અ પાણી બ બરફ કે ક ઘારી તો કે ફ્રીજનો દરવાજો ઘારી લેવા માટે ખુલ્યો જવાબમાં આવશે ક। આઠ નંબર ટમેટાને કોણે ટપલી મારી અ દૂધી માસીએ બ મૂળાભાઈએ કે ક ગાજરભાઈએ જવાબની અંદર આવશે બ ટમેટાને મૂળાભાઈએ ટપલી મારી। નવ નંબર ટમેટાએ બારીમાંથી શું જોયું ટમેટાએ બારીમાંથી શું જોયું હતું અ તારા બ ચાંદો કે ક સૂરજ તો કે ક ટમેટાએ બારીમાંથી શું જોયું હતું સૂરજ। દસ નંબર ટમેટાને નાનકડા કિરણો શું પહેરાવે છે
અ તડકો, બ બંડી, કે ક ખમીસ. તો કે ભાઈ આ કાવ્યની અંદર આવે છે અ ટમેટાને નાનકડા કિરણો તડકો પહેરાવે છે. આગળ જોઈએ પ્રશ્ન બે. કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં કૌંસ આપેલું છે દળદળ, ઠંડી, ઊંઘ, ખુશ, ફ્રીજ અને તડકો. એમાં પેલું છે ટમેટું ખાલી જગ્યામાં હતું. ટમેટું ક્યાં હતું? પેલી ખાલી જગ્યામાં આવે છે જવાબમાં ફ્રીજ. અહીંયા આપણે એક લખીશું. બે ટમેટાને ખાલી જગ્યા લાગતી હતી તો કે ઠંડી. અહીંયા લખીશું બે. ત્રણ નંબર ટમેટાને ખાલી જગ્યા બહુ જ મીઠો મીઠો લાગતો હતો. શું આવે છે? તડકો. ચાર નંબર ફ્રીજમાં ખાલી જગ્યા હોતી નથી. ફ્રીજમાં શું નથી હોતું? તો કે હૂફ. પાંચ નંબર સૂરજને જોઈ ટમેટું ખાલી જગ્યા થઈ ગયું. શું આવશે? ખુશ થઈ ગયું. શું આવશે? ખુશ થઈ ગયું. ખાલી જગ્યા કરતું ટમેટું છેક ફ્રીજની બહાર ગયું. શું થાય છે? દળ 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 કરતું ટમેટું છેક ફ્રીજની બહાર જાય છે. જો આપણે અહીંયા દરેક જે શબ્દ આપેલા છે એની અંદર છ છ ક્રમ પણ આવી ગયા છે. પ્રશ્ન ત્રણ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. એમાં પેલું છે ટમેટાને ફ્રીજમાં શું બહુ લાગતી હતી? તો કે ટમેટાને ફ્રીજમાં શું લાગતું હતું? ઠંડી. આપણા કાવ્યનું નામ જ છે ઠંડી. ટમેટાને ફ્રીજમાં ઠંડી બહુ લાગતી હતી. બીજું છે ટમેટું બંડી પહેરાવવા કોને કહે છે? ટમેટું બંડી પહેરાવવા કોને કહે છે? દૂધી માસીને કહે છે. ત્રીજું સવાલ છે ટમેટું ડાળ પર શું કરતું હતું? તો કે ટમેટું ડાળ પર અડકો દડકો રમત રમવાની મજા પડતી હોવાથી ડાળ પર જે અડકો દડકો રમત છે એ રમતું હતું. ચોથું છે ટમેટાને સવારનો તડકો કેવો લાગે છે? ટમેટાને સવારનો તડકો કેવો લાગે છે? બહુ જ મીઠો લાગે છે. ટમેટા માટે ફ્રીજમાં શું હોતું નથી? પાંચમો સવાલ છે ટમેટા માટે ફ્રીજમાં શું હોતું નથી? તો કે ટમેટા માટે ફ્રીજમાં શું નથી હોતું? તો કે ઊંફ. છ નંબર ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? અહીંયા જે શા માટે છે ત્યાં આપણો જવાબ આવશે ફ્રીજનો દરવાજો ગારી લેવા માટે ખુલ્યો. સાતમો સવાલ છે ટમેટું ફ્રીજની બહાર કેવી રીતે નીકળ્યું? જે આ સવાલ તમને એક માર્કમાં પૂછેલો છે એ બે માર્ક્સની અંદર પણ આવી શકે છે. છઠ્ઠો સવાલ છે ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? તો કે ફ્રીજનો દરવાજો ગારી લેવા માટે ખુલ્યો. સાતમો સવાલ છે ટમેટું ફ્રીજની બહાર કેવી રીતે નીકળ્યું? જે આ સવાલ છે એ આપણને જવાબ મોટો આપેલો છે. આ એક માર્ક્સ અથવા તો બે માર્ક્સ બંનેમાં પૂછાઈ શકે છે કે ટમેટું ફ્રીજની બહાર કેવી રીતે નીકળે છે. આપણે લખવાનું છે ફ્રીજમાંથી ગારી લેવા માટે ફ્રીજનો દરવાજો ખુલ્યો ત્યારે મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી તેથી ટમેટું દળદળ કરતું ફ્રીજની બહાર નીકળ્યું. આઠમો જવાબ છે ટમેટું ખુશ કેમ થઈ ગયું? તો કે ટમેટાએ બારીમાંથી સૂરજના કિરણો જોયા માટે ટમેટું ખુશ થઈ ગયું. આ નવમો સવાલ છે સડકો પાર કરીને કોણ આવ્યું? જ્યાં રસ્તો છે એ પાર કરીને કોણ આવે છે? સૂરજના નાનકડા કિરણો સડકો પાર કરીને આવ્યા. દસમો જો સવાલ છે નાનકડા કિરણોએ ટમેટાને શું પહેરાવ્યું? તો કે આ નાનકડા જે કિરણો છે એણે ટમેટાને શું પહેરાવ્યું? મીઠો મીઠો તડકો પહેરાવ્યો. શું પહેરાવ્યું? મીઠો મીઠો તડકો. પ્રશ્ન ચાર. ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો.
એમાં પહેલું છે ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગતી હતી, ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગતી હતી તો કે સાચું. બીજું, દૂધી માસીએ ટમેટાને ટોપી પહેરાવી, ટોપી પહેરાવે છે ના બંડી પહેરાવે છે, એટલે આ વિધાન આવશે ખોટું. ત્રણ નંબર, ફ્રીજમાં ખૂબ જ હૂંફ હોય છે, હૂંફ હોય છે ના, એટલે આ વિધાન આવશે ખોટું. ચોથું, મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી, હા આ વિધાન છે સાચું, મૂળાભાઈએ ટમેટાને શું માર્યું, ટપલી, આ વિધાન છે સાચું. પાંચ નંબર, સૂરજ જોઈ ટમેટું ખુશ થઈ ગયું, સૂરજને જોઈને ટમેટું ખુશ થઈ જાય છે. છ નંબર, ટમેટાએ બારણામાંથી શું જોયું, ટમેટાએ બારણામાંથી સૂરજ જોયો. જુઓ અહીંયા શું આપેલું છે, બારણા, આપણે કાવ્યમાં શું આવેલું હતું, બારી, એટલે એક જરાક વિચાર કરવાનો, બારણા કે બારી, એટલે વિધાન આવશે ખોટું. બારણામાંથી એને સૂરજ નહોતો જોયો પણ શેમાંથી જોયું હતું, બારીમાંથી. સાત નંબર, ટમેટાને ડાળ પર રમવાની મજા પડે છે, વિધાન છે સાચું. આઠ નંબર, ટમેટાએ મીઠો મીઠો તડકો પહેર્યો, વિધાન છે સાચું. પ્રશ્ન પાંચ, યોગ્ય કારણો લખો. એમાં પહેલું છે, ટમેટાએ દૂધી માસીને બંડી પહેરાવાનું કહ્યું કારણ કે અ છે તેને તડકો લાગતો હતો, બ તેને ઠંડી લાગતી હતી, કે ક તેને બંડી ગમતી હતી. જવાબની અંદર બ આવે છે કે તેને ઠંડી લાગતી હતી. બીજું છે, ટમેટાને ફ્રીજ કરતાં ડાળ વધારે ગમતી હતી કારણ કે અ ડાળ ઉપર અડકો દડકો રમત રમાતી હતી, બ ડાળ ઉપર બરફના ગામ હતા, કે ક ડાળ ઉપર તેના મિત્રો હતા. તો જવાબની અંદર આવે છે અ ડાળ ઉપર અડકો દડકો રમત રમાતી હતી, એટલે એને ફ્રીજ કરતાં ડાળ વધારે ગમતી હતી. ત્રણ નંબર, ટમેટું ફ્રીજની બહાર દળદળતું નીકળ્યું કારણ કે, તો કે અ તેણે ફ્રીજમાંથી કૂદકો માર્યો, બ દૂધી માસીએ ટપલી મારી, કે ક મૂળાભાઈએ તેને ટપલી મારી હતી. તો કે જવાબની અંદર આવશે ક મૂળાભાઈએ તેને ટપલી મારી હતી. ચાર નંબર, ટમેટાને ખુશીનો પાર ન રહ્યો કારણ કે અ મૂળાભાઈએ તેને ટપલી મારી હતી, બ તેણે બારીમાંથી સૂરજ જોયો, કે ક તેને ફ્રીજની ઠંડી ગમતી હતી. તો કે જવાબની અંદર આવશે બ તેણે બારીમાંથી સૂરજ જોયો. અસ્તુ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો અહીંનો લેક્ચર પૂર્ણ થાય છે.